ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે હવે જે લાસ્ટ ટોપિક છે એ કમ્પલીટ કરી દઈએ છીએ તો કે લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવોમાં યુગમનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે ઠીક ને યુગમનજનું નિર્માણ યુગ્મજ એટલે શું નરજન્યુ અને માદાજન્યુ જે સજીવોમાં બાહ્ય ફલન થાય તેમાં નિર્માણ બાહ્ય માધ્યમ એટલે ખાસ કરીને પાણીમાં આપણે યાદ રાખવું જોઈએ પાણીમાં જેમનું ફલન થાય દાખલ કે ઉભે જેવી પ્રાણીઓ છે બરાબર તે બધાના પાણી અવભેજીવી છે મત્સ્ય છે ઓકે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગમનદનું નિર્માણ સજીવ દેહની અંદર થાય છે બરાબર એટલે આપ ખાસ કરીને આપણે એના ઉદાહરણો બી છે કે નીચેનામાંથી કયો પ્રાણી જે છે જેમાં યુગ્મનદનું નિર્માણ શરીરની અંદર થાય તો એ પ્રાણીઓના નામ ઘણી વખતે પ્રાણીઓના નામના વૈજ્ઞાનિક નામ બી મૂકતા હોય એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છે એ બધું ધ્યાન રાખવાનું આગળ આપણે વિકાસ સજીવના કયા પ્રકારનું જીવનચિત્ર ધરાવે છે તેમજ કયા પ્રકારના પર્યાવરણમાં વસે છે એટલે યુગ્મન જ બની ગયું એના પછી જે નિર્માણ થશે એ હવે જોઈએ તો અહીંયા લખ્યું છે કે લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મન જ જાડી દીવાલ વિકસાવે છે ધ્યાન રાખજો એ શું કરે છે યુગ્મની આસપાસ જાડી દીવાલ ધરાવે અને એના લીધે શું થશે શુષ્કતા અને નુકસાન ઓકે સામે પ્રતિકાર કરે છે નીચેનામાંથી કયો પ્રાણી ઓકે યુગ્મનાજની આસપાસ જાળી દીવાલ ધરાવે છે યા નીચેના પ્રાણી જે છે એ યુગ્મનાજની દ્રષ્ટિએ ઓકે જાડી દીવાલ ધરાવતું પ્રાણી એટલે નીચે ઓકે એ તે પૂછી શકે ઓકે અને જ્યારે અંકુરણ પામતા પહેલાં તેઓ વિરામના સમયગાળામાંથી પસાર થાય છે એક વિધ હેપલોન્ટિક ચક્ર ધરાવતા સજીવો ઓકે જે આપણે અગિયારમાં ઉદાહરણો યાદ જે ફરીથી હેના ને ઇલેવનની બુક મેં તે કીધું હતું ને કે બાજુમાં જ રાખવાની અર્ધિકરણ દ્વારા એકકીય બીજાણુઓ સર્જે છે હે એમનામાં અર્ધિકરણ થશે અને બીજાણુ કેવા હશે બધા એકકીય જે એકકીય સજીવમાં વૃદ્ધિ પામે કેમાં એકવિધમાં એકવિધમાં શું થશે કે પ્રાણી પણ એકવિધ છે અને એમાંથી બનતા જનનીઓ જે છે કે જે બીજાણુઓ કહે છે એ પણ કેવા હશે એકકીય તો એકકીયમાંથી એકકીય એટલે કયું પ્રકારનું થયું અહીંયા સંભિવાજન દ્વારા બરાબર બીજા છે એક દ્વિપત છે ઓકે અને આ બધા જે ઇલેવન્થની અંદર આપણે ઓલરેડી જોઈ ગયા છે હવે શું કે છે અહીંયા કે યુગ્મનજ જ એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્ય જાળવતી જીવંત કડી છે જો કોઈ પ્રશ્ન બનીને આવી શકે નીચેનામાંથી કઈ બાબત યુગ્મનજ સાથે સુસંગત નથી હે આવી બધી પ્રશ્નો એક બે ત્રણ ચાર એ બી સીડી પૂછે તો આ એકબીજાની જીવંત કડી કડી છે બરાબર એક પેઢી સાથે બીજા જો યુગ્મન જ ના થાય જો તો પછી સજીવનું નિર્માણ પોસિબલ જ નથી એટલા માટે માનવ સહિતના બધા જ લિંગી પ્રશ્ન દર્શાવતા સજીવમાં જીવન એક જ કોષ તરીકે યુગ્મનજમાંથી શરૂ થાય છે યસ ધ્યાન રાખજો કોઈ બી ભલે બહુકોષી સજીવ છે પરંતુ એનું નિર્માણ તો એક કોષી યુગ્મન જ એ બે કોષ બે તમે નરજન્યુ ને માદાજન્યુ કોષોથી મિલનતી બને છે પરંતુ એના પછી એક જ કોષીય રચના છે એટલે આખું શરીરનું નિર્માણ એક કોષીયમાંથી થતું હોય છે આગળ વધીએ છીએ આપણે હવે જનન યસ યુગમનસ થઈ ગયું એના બાદ ભ્રૂણ નિર્માણની ક્રિયા શરૂ થઈ જશે એમ્બ્રિયોજિનેસિસ કહીશું તો જને યુગ્મન યુગ્મનસ નહીં બને તો ભ્રૂણ બનવાની વાત નથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા છે જનન દરમિયાન યુગ્મનસ કોષ વિભાજન ધ્યાન રાખજો અહીંયા પહેલું સમ વિભાજન એટલે શેરકા કોષો નિર્માણ થવું અને પછી કોષ વિભેદન આ બંને શબ્દો અલગ છે ઓકે કોષ વિભાજન એટલે કોષોની સંખ્યામાં વૃદ્ધિ થવી અને પછી કોષોના સંખ્યામાં નહીં હવે કોષોની અંદર વિભેદન થવું ઓકે એક જ કોષમાંથી અસંખ્ય કોષો બને છે બધા જ કોષો સરખાઓ છે પણ સમય જતાં પ્રાણીની અંદર કોષો અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે તમે જુઓ આપણા શરીરમાં બી ઓકે યકૃતના કોષો જે છે એ જઠરના કોષોમાં ભિન્નતા દર્શાવે અલગ અલગ પ્રકારના કોષો એ કોષ વિભેદનને આભારી છે કોષ વિભેદન એટલે કોષોની અંદર ફેરફાર થવો કોષ વિભાદનની વિકાસ પામતા ભ્રૂણમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે જ્યારે કોષ વિભેદન દરમિયાન કોષોના સમૂહ કેટલાક રૂપાંતરણો ધ્યાન રાખજો અહીંયા સંખ્યામાં વધારો છે અહીંયા રૂપાંતરણોમાંથી પસાર થઈ પેશી અને અંગો બને તો પેશી અંગો જે બનવાની ક્રિયા એ કોના આધારિત છે કોષ વિભેદનને જ ઓકે તો કોષ વિભેદનનો તમે આ ખાસ કરીને આગળ જોઈ રહ્યા છે ઓકે પ્રાણીઓમાં તેમના યુનનો વિકાસ માતા દેહની બહાર થાય અંદર તેના આધારે અહીંયા ધ્યાન રાખજો અંડપ્રસવી અપત્યપ્રસવી અને અપત્ય અંડપ્રસ્વી આ ત્રણેય વસ્તી યાદ પણ રાખજો ઘણી વખતે પૂછેલું છે અંડપ્રસ્વી એટલે કે જો ઈંડા મૂકતા હોય છે ઘણા પ્રાણીઓ તમે જુઓ કે ખાસ કરીને પક્ષીઓ ઈંડા મૂકે હેને અને ઈંડાની અંદર ઓકે માથી જ આખો જ પ્રાણીનો વિકાસ થાય તો એવા અન્નપ્રસ્વી કહીશું બીજા બચ્ચાને જન્મ આપે છે જેને કહીશું અપત્યપ્રસવી મનુષ્ય છે ગાય છે ઓકે કૂતરા છે બિલાડા છે એ બધા અપત્યપ્રસવીના ઉદાહરણ છે જે બચ્ચાને જન્મ આપે અને બચ્ચાનો આખે આખો વિકાસ માદાના શરીરમાં થાય છે માદાના દેહમાં અને વિકાસ પણ એ માદાના ઉપર આધારિત છે હેને જરાયુ દ્વારા પોષણ મેળવતા હોય છે તો એ અપત્યપ્રસ્વીના ઉદાહરણ થયા જ્યારે અપત્ય અંડપ્રસ્વી આ એવા જે છે કે બચ્ચાઓને જન્મ આપે છે પરંતુ માદાના અંદર શરીરમાં ઈંડાનો વિકાસ એ એટલે આખું પ્રાણી જે છે એ ઈંડામાં જ થાય બરાબર એટલે અપત્ય અંડપ્રસ્વીમાં તમારે જે છે શાર્કમાંછલી અપત્ય અંડપ્રસ્વીનું ઉદાહરણ છે એટલે ધ્યાન રાખવાનું શરીરસૃપ અને પક્ષીઓ જેવા જેવાંડપ્રસવી કેલ્શિયમ કવચથી ઈંડા પર્યાવરણમાં એટલે એની આસપાસ કવચ છે એ કવચ પાછળનો મુખ્ય હેતુ એ છે કે સુરક્ષિત રહે એમાં નિશ્ચિત સેવનકાળ બાદ પ્રાણમ્યાથી ઈંડામાંથી ઓકે એટલે સેવન કાર્ડ જરૂરી છે દાખલ તરીકે મરઘી છે તો એને એકવીસ દિવસનો સેવન કાર્ડ એને જોઈએ ઈંડાને એકવીસ દિવસ સુધી એનું નિર્માણ થાય અને એમાં ખાસ કરીને મરઘી જે છે એ એને એ ઈંડાને અંદર જે વિકસે છે જે બાળ એને એ પ્રકારનું વાતાવરણ આપવું પડે એનું તાપમાન જાળવવું પડે એને ફેરવવા પડે તાકી અંગોનો નિર્માણ એ રીતે થતો હોય છે ટોર્સન ડી ટોર્સન જેવી પ્રક્રિયા થતી હોય છે અને આ ઈંડાઓની દ્રષ્ટિએ બી ત્રણ પ્રકારના ઈંડા છે હેં એક વિપુલ જદીય છે એક અલ્પ અલ્પજદ્ય છે અને એક મધ્યમ જદીય છે વિપુલ દર્દી અંડા એવા છે જે બચ્ચાનો પૂરેપૂરો વિકાસ એ ઈંડામાં આભારી છે એટલે તમે જો મરઘીના અંડાની અંદર એકવીસ દિવસ બાદ એ અંડામાંથી આખે આખું બચ્ચું બહાર આવે એટલે બચ્ચાને નિર્માણ માટે પૂરેપૂરો ખોરાક એ ઈંડામાંથી મળતો હોય કારણ કે ઈંડા કેવા છે વિપુલ દર્દીય છે જ્યારે બીજા ઈંડા એવા હોય જે મધ્યમ દર્દીઓ છે દાખલા તરીકે તમે જોતા હશો કે ખાસ કરીને જે ઊભે જેવી પ્રાણીઓ છે એના અંદર તમે જોતા હશો કે ટેડપોલ અવસ્થા જોવા મળે મળે છે એટલે બરચાનો વિકાસ પૂરેપૂરો થતો નથી એને રૂપાંતરણની ક્રિયામાંથી પસાર થવું પડે છે કારણ કે ઈંડામાં મધ્યમ જર્દી હોય છે એટલે પૂરતો ખોરાક હોતો નથી ખોરાક ખૂટી જાય એટલે હવે એ જે પ્રાણી જે છે બાર પ્રાણી છે એ બહાર આવે અને એ પૂખ્ત હોતું નથી એટલે એને ફરી રૂપાંતરણની ક્રિયા દ્વારા ફરીએ પુખ્તતા ધારણ કરે તો એ મધ્યમ જર્દીના ઉદાહરણ ઉદાહરણથી અને અલ્પ અલ્પજર્દીય ખાસ કરીને તમને અપત્યપ્રસ્વી પ્રાણીઓમાં જોવા મળશે અપત્યપ્રસ્વીમાં ઈંડાઓમાં જર્દી હોતી જ નથી ઓકે સિર્ફ ઈંડાઓમાંથી તરત જ એ જે બાળ વિકાસની ક્રિયા જે છે એ પૂરેપૂરી માદા પર આધારિત છે એટલે ઈંડાઓના ત્રણ પ્રકાર અપત્ય અંડ વિપુલ જર્દીય મધ્યમ જર્દીય અને અલ્પજર્દીય છે બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું છે અપત્યપ્રસ્વી પ્રાણીઓ મનુષ્ય શહીના માદા સજીના દેહમાં યુગ્નસમાંથી તરુણ વિકાસ પીવામાં આવે છે વૃદ્ધિની કેટલીક અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર પ્રસવ કરે છે બરાબર અને ભ્રુણિય કાળજી અને રક્ષણને કારણે તરુણની ઉત્તર જીવિતા તકો અપત્ય પ્રશ્નમાં વધુ જોવા મળે છે કારણ કે અહીંયા જે છે માતા છે યા માદા અને એને જે છે એની ઉપર રક્ષણ અને કાળજી ખાસ રાખતા હોય છે એટલા માટે જે જે રહેતા હોય છે એવી રીતે આવાનું છે ઓકે તો હવે યુગનતનો વિકાસ જે છે અંડકમાં થાય છે ફલન બાદ પુષ્પના વજ્રપત્રો વનસ્પુપુષ્પી વનસ્પતિઓમાં બી યુગ્મનો વિકાસ ક્યાં થશે અંડકમાં અને ફલન પછી વજ્રપત્રો દલપત્રો પુંગેશ બધા કરવાને ખરી પડે છે ખાસ કરીને તમે જુઓ દાડમ જે છે તમને બહુ એકદમ ક્લિયર કટ જોવા મળશે કે પુષ્પ છે પુષ્પમાં ફલન થઈ ગયું ફલન બાદ ધીરે ધીરે ઓકે એ ફળનું નિર્માણ થતું હોય ઓકે અને ધીરે ધીરે જે બીજા બધા જે વજ્રપત્રો દલપત્રો પુંગેશરો બધા ખરી પડતા હોય છે બરાબર ત્રિકેસર વનસ્પતિ સાથે જોડાયેલ છે ઇગ્નરનો વિકાસ ઋણમાં અને નેંડકનો વિકાસ બીજમાં થાય છે બીજાશયનો વિકાસ કેમાં થશે ફળમાં ધ્યાન રાખજો બીજાશય વિકાસ ફળ અને એની આસપાસ ફલાવરણ બને છે જે કાર્ય રક્ષણાત્મક છે વિકિરણ બાદ બીજ અનુકૂળ પરિસ્થિતિમાં ઉપકરણ પામીને નવી સંતતિ સર્જતા હોય છે બરાબર અહીંયા તમને આ ઉદાહરણ આપ્યું છે કે બીજનું જે ફલાવરણ જે છે ઓકે જે એસ જે છે અહીંયા લખ્યું છે જો એસ શું છે એ ઓકે જે બીજ અને રક્ષણાત્મક ફલાવરણ પી છે આ બંને એના રક્ષણાત્મક આવરણો છે ઠીક છે તો આ સાથે મારા ખ્યાલથી આપણું આપણું ચેપ્ટર પૂરું થાય છે બરાબર એના ક્વોશન આન્સર જે છે એ બધા જોઈ લેજો એકવાર ઠીક છે અને પછી આપણી એની એક્ઝામ લઈશું અને થોડાક હું ક્વેશ્ચન્સ પણ મોકલતો રહીશ હવે અને આપણા જેટલા ચેપ્ટર થયા છે ઓકે ચેપ્ટર્સનું પહેલાં એકવાર જોઈ લઈશું પહેલાં એના ક્વોચન્સ અને એની એક્ઝામ અને પછી આગળ આપણે ઓકે આગળ વધીશું ઓકે બાય બાય